शिक्षण मंत्री ए पद पर बैठा छे त्यारे एक बात करनी छे के आ ए विस्तार के जे गुजरात में हमणा चेतरभाई जे वात करी ए वात ने आगळ वधारू के ए विस्तार के ज्यांथी शिक्षण मंत्री आवे छे अने शिक्षण मंत्री ना मत विस्तार में ज 106 एवी शाळाओ छे के ज्यां फक्त एक शिक्षक थी अत्यारे ए शिक्षण व्यवस्था चाले छे। એટલે જે જગ્યાએ અંજવાળું કરવાની વાત કરે છે એના પોતાના જ મત વિસ્તારમાં તે અંધારા છે, એના પોતાના મત વિસ્તારમાં એ પૂરતા શિક્ષકો નથી આપી શકતા। એટલે ખાવા ખીચડી ને ન હોય અને ડેલીએ દીવા કરવાની વાત કરે છે। એટલે આજે શિક્ષણ વ્યવસ્થાનું જે કથળતું સ્તર છે અમે આદરણીય એ શિક્ષણ મંત્રીને કહેવા માંગીએ છીએ કે આ નોરતા ચાલે છે, દશેરા તો દૂર નથી, આ ગરબો ઘરે આવતા વાર નહીં લાગે, આ ગરબો ઘરે આવતા વાર નહીં લાગે। આ જગદંબાઓ જે અહીંયા ઊભી છે એને પણ ગરબે રમવું છે, પણ આ શિક્ષણ મંત્રીએ એને રોડ ઉપર રજડતા કરી નાખ્યા છે। આ જગદંબાઓની ચિંતા નથી, આદરણીય પ્રધાનમંત્રી ગરબો લખે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એના ગરબે ધૂને અને બધા જ એના નામે ચરી ખાય, તો આ ચરી ખેનારાઓને કહેવા માંગીએ છીએ કે આ દશેરામાં ગરબો ઘરે આવતા વાર નહીં લાગે, ક્યાં સમજે છે नहीं लौटेंगे, गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। जय सुधी कई भी शिक्षकों की भर्ती करवा में नहीं आवे क्या सुधी झुकेगा नहीं। आ कई भी शिक्षकों की भर्ती आज अत्यारे ज्ञान सहायक प्रोजेक्ट जे लाइन अत्यार सरकार आवी छे, एक ज्ञान सहायक प्रोजेक्ट એ જે શિક્ષણ મંત્રી જે લઈને આવ્યા છે એના મત વિસ્તારમાં અમે ચેલેન્જ મારીને કહીએ છીએ કે આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ તમારે રદ કરવો જ પડશે અને કાયમી શિક્ષકોની ભરતી કરવી પડશે। આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ જ્ઞાનનો વેપરો છે, આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ જ્ઞાનનું ખાનગીકરણ અને જ્ઞાનનું વેપારીકરણ કરતો પ્રોજેક્ટ છે। આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ આપણા બાળકોના ભવિષ્યને અંધકારમાં નાખનારો પ્રોજેક્ટ છે। આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ જે ભાવિ શિક્ષકો હોય છે ટેટા ઉમેદવારો છે એનું ભવિષ્ય અત્યાર તાલ કરતો અને અનિશ્ચિતતાના ખપરોમાં ખાલતો આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ છે। આ જ્ઞાન સહાયક પ્રોજેક્ટમાંથી આઝાદી અપાવવા માટે અમે રિવર્સ દાંડી યાત્રા કાઢી છે, 13 તારીખે દિવસ રિવર્સ દાંડી યાત્રા શરૂ કરી આજે અમે છઠ્ઠા દિવસે મહીસાગર લુણાવાડા પહોંચ્યા છીએ અને આ મહીસાગર જ્યાંથી શિક્ષણ મંત્રી આવ્યા છે ત્યારે એના જ મત વિસ્તારમાં કહી શકાય કે શિક્ષકોની સૌથી મોટી ઘટ છે, એના જ મત વિસ્તારમાં એક શિક્ષકથી ચાલતી શાળાઓ આખા ગુજરાતમાં પહેલા નંબરે છે, જ્યાં ખુદ કહેવાય કે અંધકારમાં છે એ બીજાને પ્રકાશમાં લાવવાની વાત કરે છે, આ દોગલી રીતે અમે નહીં ચલાવીએ, જ્યાં ખુદના જ ઘરમાં અંધારું છે ત્યાં એ બહાર દીવા કરવાની વાત કરે છે, એ ક્યારેય શક્ય નથી મિત્રો। એટલે આ દોગલી નીતિ સામે આ રિવર્સ દાંડી યાત્રા લઈને જ્યારે અમે નીકળેલા છીએ ત્યારે અમે તમારે બધાનું સાથ સહકાર અને સમર્થન માંગીએ છીએ કે આવનાર 20 તારીખે અમે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ જઈ રહ્યા છીએ અને ત્યાંથી સાબરમતી આશ્રમ પણ જવાના છીએ, પણ આશા અપેક્ષા તમારું સમર્થન એટલું જ જોઈએ છે કે તમે બધા
सत्याग्रह छावनी छे के आवशो પોતાના હક ની લડાઈ લડશો, પોતાના અધિકાર માટે લડશો, પોતાના બાળકોના ભવિષ્ય માટે લડશો, અને આ આપણા બાળકોના હક અધિકાર ની લડાઈ છે, આપણા હક અધિકાર ની લડાઈ છે. આજે શિક્ષણ વ્યવસ્થાનું જે દુશાસનો જે વિધાનસભામાં બેસીને ચીરહરણ કરે છે, એ ચીરહરણમાં અમે ક્યાંય મૂકદર્શક નથી બની શકતા. એટલે એક યોદ્ધાની જેમ, એક અર્જુનની જેમ, એક કૃષ્ણની જેમ આ યુદ્ધ ભૂમિમાં આવી ગયા છે. અને એક આદિવાસી શેર અને કાઠિયાવાડી શેર, આ બે શેર લક્ષ્ય ને રામાયણ, રાવણ જેવો રાવણે પરાસ્ત થઈ ગયો એક ક્ષત્રિય આદિવાસી સામે, આ અમે લડત લઈ નીકળ્યા છીએ કે દશેરા જયારે આવી રહ્યા છે ત્યારે એ રાવણ અને એના ભાઈ, નામ નથી લેવું તમે બધા જાણો જ છો, એને કંટાળવા માંગીએ છીએ. યાદ રાખજો, જો જ્ઞાન સાહેબ પ્રોજેક્ટ રદ કરવામાં નહીં આવે ને તો અમે આ તમારી વિધાનસભાની જે ખુરશીઓ છે ને એ ખાલી કરી નાખશું. આ વખતે એક તો પાકું છે કે 2024 માં પોતાની જાતને જે ડબલ એન્જિન ની સરકાર કે છે, એક એનું એન્જિન આ વખતે ઘરે મોકલી દેવાનું છે. બોલો, મોકલી દેવાનું છે, પાકુને મોકલી દેવું છે ને, એટલે ખબર પડે કેટલી વિશે હો થાય. કારણ કે જ્યારે બીજાના નામે ચરી ખાઈને આવ્યા છે, જ્યારે બીજાના નામે ચૂંટાઈને આવ્યા છે, ત્યારે એને સામાન્ય જનતાની નથી. આ બધી આ જે જનતા દેખાય ને, આ લુણાવાડાની જનતા છે, આ શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાંથી આવતી જનતા છે, જે ક્યાંક પોતાના બાળકો માટે એક સારા શિક્ષકની ઝંખના રાખે છે, આશા અપેક્ષા રાખે છે કે મારા બાળકને કોઈ સારું ભવિષ્ય આપે. અને એ જ જ્યારે શિક્ષણ મંત્રી આ મત વિસ્તારમાંથી આવતા હોય, ત્યારે અહીંયા આ જ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જો અંધારા હોય તો ક્યાંય બાર પૂજા કહી શકે કે અંજવાળા નથી કરી શકવાના. એટલે ચોકડી નીતિ છે તેની સામે અમારી લડાઈ છે, આ શિક્ષણની બચાવવા માટેની લડાઈ છે. જ્યારે બીજાના નામે ચૂંટાઈને આવ્યા છે, ત્યારે એને સામાન્ય જનતાની નથી. આ બધી આ જે જનતા દેખાય ને, આ લુણાવાડાની જનતા છે, આ શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાંથી આવતી જનતા છે, જે ક્યાંક પોતાના બાળકો માટે એક સારા શિક્ષકની ઝંખના રાખે છે, આશા અપેક્ષા રાખે છે કે મારા બાળકને કોઈ સારું ભવિષ્ય આપે. અને એ જ જ્યારે શિક્ષણ મંત્રી આ મત વિસ્તારમાંથી આવતા હોય, ત્યારે અહીંયા આ જ શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જો અંધારા હોય તો ક્યાંય બાર પૂજા કહી શકે કે અંજવાળા નથી કરી શકવાના. એટલે ચોકડી નીતિ છે તેની સામે અમારી લડાઈ છે, આ શિક્ષણની બચાવવા માટેની લડાઈ છે, આ તમારું ભવિષ્ય બચાવવા માટેની લડાઈ છે. અને આ લડાઈ બંધારણની સાથે અનામત બચાવવા માટેની પણ લડાઈ છે. જો આ કોન્ટ્રાક્ટ પત્ર લાગુ પડી જાય તો યાદ રાખજો કે જે તમને બંધારણીય હક અધિકાર જે અનામતના બંધારણ દ્વારા મળેલા છે એ તમામને છેદ ઉડી જશે. કારણ કે કોન્ટ્રાક્ટ પત્રમાં આપણે બધા જાણીએ છીએ કે જે પોતાના વાલા દવલા હોય, પોતાના નજીકના હોય, નેતાઓની ઓળખાણવાળા હોય, એને જ કોન્ટ્રાક્ટ રિન્યુ થાય, આપણા ન થાય. એટલે આ જે કોન્ટ્રાક્ટ એજન્સીઓ છે એ બધી કોની છે? આ જ નેતાઓની, આ જ મળકિયાઓની. જ્યારે નેતાઓની કોન્ટ્રાક્ટ એજન્સીઓ હોય ત્યાં એ નેતાઓની એજન્સીઓમાં જે સરકારની ચાટુકારીતા કરે ને એ જ લોકો ટેકનિકલ સરકારમાં આ સિસ્ટમમાં ફિટ થઈ શકે. આ પેપરો ફૂટતા અત્યાર સુધી 2019 બિન સચિવાલયની અંદર હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક આ બધા તમે આંદોલનો જોયા ને? આ બધા પેપરો ફૂટતા હતા ને? છોડીને કોણ હતું? આ સરકાર ફૂટેલી હતી ત્યારે તમારા બધું બધા આ પેપરો ફૂટતા હતા. અમે સામે લડવા, આ લડાઈઓ લડી, હવે લડાઈ લડી રહ્યા છે તમારા હક અધિકારની. આવનાર દિવસોમાં તમે બધા જ 20 તારીખે જ્યારે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ આપણે બધા જ આપણા પોતાના વાલીઓ, આપણા પોતાના દીકરા દીકરીઓ અને મિત્રોજનોને સાથે લઈ અને ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ભેગું થવાનું છે 20 તારીખે. આશા રાખીએ છીએ કે તમે મોટી સંસમર્થન સાથે એ ગાંધીનગર આવશો. જય હિન્દ, જય ભારત.